નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઈ એજ્યુકેશન સ્વાગત કરું છું મિત્રો અમારી આ ઈ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સામાજિક વિજ્ઞાન ને લગતા વિડીયાઓ છે અપલોડ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો હજુ સુધી જો આપના દ્વારા અમારી આ ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયાઓ છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયો છે એની નોટિફિકેશન આપણા સુધી મળતી રહે મિત્રો આજના આ વિડીયો લેકચરમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત સત્ર નંબર બે પ્રકરણ નંબર સાત ભક્તિ ધાર્મિક સમુદાયો અને વિચારકોના સ્વાધ્યાય પ્રશ્નોના સોલ્યુશનની સંપૂર્ણ સમજ છે એ તો ચાલો આજનો આ સામાજિક વિજ્ઞાન ધોરણ સત્ર નંબર બે પ્રકરણ નંબર સાત ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકોના સ્વાધ્યાય પ્રશ્નોના સોલ્યુશનની સંપૂર્ણ સમજનો વિડીયો તો પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પેલો પ્રશ્ન દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા લીધું હતું જવાબ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું પ્રશ્ન બે બંગાળમાં હરિબોલ મંત્ર કોને ગુંજતો કર્યો હતો જવાબ ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો પ્રશ્ન તુલસીદાસે ગું રચના કરી હતી જવાબ તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે જવાબ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે પ્રશ્ન પાંચ ભારતમાં સુફી મત ફેલાવનાર સુફી સંત કોણ હતા જવાબ મોઈનુદીન ચિસ્તી ભારતમાં સુફી મત ફેલાવનાર સુફી સંત હતા ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલો પ્રશ્ન ટૂંક નોંધ લખો સુફી આંદોલન જવાબ સુફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલ ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્વનું આંદોલન હતું સુફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક જન્મ આપ્યો હતો સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી એક ચિસ્તી ત્રણ કાદરી અને ચાર નસબંદી સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના શિયાબુદ્દીન સોહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી અજમેરમાં પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે મૈનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સુફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા મોઈનુદીન ચિશ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજ એ શક્કર નિજામુદ્દીન ઓલિયા બક્કી બિલ્હા શેખ અહમદ હિન્દી વગેરે ગણના પાત્ર સુફી સંતો હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ નામના એક લોકપ્રિય સુફી સંત થઈ ગયા પ્રશ્ન નંબર બે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું જવાબ ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા ઉચ્ચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવો શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા દરેક સંતે સમભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો બધા સંતો

ઉપયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેણે માત્ર પંદર વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનમાં અધર્મનું આચરણ કરતા હતા પરંતુ સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વેળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયા છે સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા

પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા તે હતા ગૃહ સ્થિત વ્યવસાય કરતા હતા તે હતા છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરી તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છેલ્લા જુદા મુખ્ય પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પેલો પ્રશ્ન ગુરુ નાનક કઈ શાખાના સંત હતા વિકલ્પો એ અલવારના બી નયનારના કે અલવારનાર એકેશ્વરના તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી નિર્ગુણના પ્રશ્ન નંબર બે જ્ઞાનેશ્વર ભગવદ ગીતા ઉપર લખેલી ટીકા ક્યાં નામે ઓળખાય છે

બી વિઠોબાના સી નામદેવના કે પછી તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર પ્રશ્ન ચાર ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી એ એક બી બે સી ત્રણ ડી ચાર તો આ ચાર વિકલ્પો માંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર ડી ચાર ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ઓળખો પ્રશ્ન મારા ગુરુ સમર્થ રામદાસ હતા તો તેનો સાચો જવાબ આવશે શિવાજી પ્રશ્ન નંબર બે હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન નું મુખ્ય કેન્દ્ર હતું જવાબ વિઠોબા મંદિર પ્રશ્ન ત્રણ અજમેરમાં શિસ્તી પરંપરાની સ્થાપના કરનાર જવાબ તો મિત્રો આજનો આ જવાબીન લેક્ચર આપણે અહી પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને અમારો આ સ્વાધ્યાય પ્રશ્નોના સોલ્યુશન ની સમજ વિડીયો છે એ ગમ્યો હશે જો મિત્રો અમારો વિડીયો ગમો હોય તો અમારી આ ઈ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયાઓ છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાયકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયાઓ છે એની નોટિફિકેશન આપણા સુધી મળતી રહે થેન્ક યુ